આગળ વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષણ સેવાઓ બાદ હવે ચાલી રહેલી આરોગ્ય સેવા વિશે નવો ખુલાસો થયો છે. આરોગ્યની સેવાઓ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી નાણાં વસૂલવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખાનગી હોસ્પિટલમાં ચલાવવામાં આવતા મા કાર્ડને લઈને માહિતી માંગી હતી, જેનો જવાબ આપતા રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં સરકારની નિષ્ફળતાનો સ્વીકાર કરતા કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 17 હોસ્પિટલ દ્વારા મા કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ પ્રકારની હોસ્પિટલો પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં આવ્યો નથી. મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જે આ યોજનાઓ છે તે ગરીબ માટે ખૂબ જ ઉપયોગી છે. હું એના માટે સરકારને અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે કહેવા માંગુ છું કે જે અમદાવાદ શહેરના અંદર જે 1-7 જે મને પત્રક આપેલો છે કે એમાં 1-17 જે હોસ્પિટલો છે તેમાં તે મા કાર્ડ ચલાવવામાં આવતું નથી, તો જે દર્દીઓ છે તેના પરિવારજનો છે તેને ખૂબ હાલાકી પડે છે. સરકારને મારી રજૂઆત હતી કે આ હોસ્પિટલો જે તમે એમાં જવાબમાં આપ્યું છે કે અમે તેને બરતરફ કરવા માટેનું નોટિસ આપી છે. હું સરકારને એ કહેવા માંગુ છું કે બરતરફ કરવાથી કંઈ નહીં થાય. સરકારે આ હોસ્પિટલો પર ફરજ પાડવી જોઈએ કે ગરીબો માટેની આ હોસ્પિટલ જ્યારે અમે તમને સૂચનાઓ આપી છે એનો અમલ કરવો જોઈએ. પરંતુ આ થયું નથી. એના માટે નીતિનભાઈને મેં હું અત્યારે પણ મળીને આવ્યો કે ભાઈ આ હોસ્પિટલોના અંદર ખાસ કરીને જે પ્રમાણેના ગરીબ લોકો જે સારવાર લે છે મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ જે બંધ કરી દીધા છે ચાલુ કરવામાં આવે, અને ખાસ કરીને અમદાવાદના અંદર એસવીપી હોસ્પિટલ નવી બનાવવામાં આવી છે અને વાડીલાલ હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. વાડીલાલ હોસ્પિટલ બંધ કરવાથી ત્યાંના ગરીબ દર્દીઓ અત્યારે એસવીપી હોસ્પિટલમાં જાય છે ત્યારે તેમને 5,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ભરવા માટે કહેવામાં આવે છે. મારી તપાસમાં આ હકીકત સત્ય પુરવાર થઈ એટલે જે તે વખતે અમે આ હોસ્પિટલોમાંથી 6 હોસ્પિટલને મા યોજનામાંથી ને મા વાત્સલ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી હતી. ત્યાર પછી એના સંચાલકો, એનું મેનેજમેન્ટ અને એના વહીવટકર્તાઓ તરફથી રાજ્ય સરકાર સમક્ષ માફી માગવામાં આવી કે ભૂલથી અમારા કર્મચારીઓએ આ પ્રમાણે આ રકમ લીધી છે એટલે અમને માફ કરો, અને જે કર્મચારીઓએ દર્દીઓ પાસે જે રકમ લીધી હતી એ બધી જ રકમ સરકારમાં આપણે પાછી પરત ભરાવરાવી દર્દીઓને પણ એ રકમ પરત અપાવી અને દર્દીઓના લાંબા વ્યાપક હિતને ધ્યાનમાં રાખી હોસ્પિટલોએ માફી માગ્યા પછી એ હોસ્પિટલોને ફરીથી આ સેવામાં જોડવામાં આવી છે. અને જે પણ હોસ્પિટલ મા વાત્સલ્યમાં જોડાયેલ છે અને હવે પ્રધાનમંત્રી જન આરોગ્યમાં જોડાયેલ છે એ કોઈપણ હોસ્પિટલ કોઈપણ રીતનો ખર્ચો કોઈપણ નિમિત્તે જો દર્દીઓ પાસે લેશે તો એ હોસ્પિટલ સામે કડક પગલાં ભરવામાં આવશે, એમનું લાયસન્સ ને એમની મંજૂરી રદ કરવામાં આવશે અને લીધેલી રકમ કરતાં પણ વધુ રકમનો દંડ કરવામાં આવશે.